સુરત શહેરના વરાછા મારુતિ ચોક ભરતનગર સોસાયટીમાં સ્પાની યાર્ડમાં ચાલતા કુતરખાના પર વરાછા પોલીસે રેડ કરી ચાર ગ્રાહકને ઝડપી પાડી ચાર લલ્લાને મુક્ત કરાવી હતી। સ્પાની યાર્ડમાં કુતરખાનું માથાભારે રામચંદ્ર સ્વાઈનની પત્ની ભારતી અન્ય યુવાન સાથે ચલાવતી હતી અને પોલીસે તે બંનેની તેમજ દુકાન માલિકની પર ધરપકડ કરી હતી। ઉલ્લેખનીય છે કે પોલીસે જ્યારે રેડ કરી ત્યારે ત્રણ કેબિનમાં ગ્રાહકો અને લલ્લાઓ કઢંગી હાલતમાં મળ્યા હતા। તપાસમાં જાણવા મળ્યું કે કુતરખાનાના સંચાલકો ગ્રાહકો પાસેથી 800 રૂપિયા લઈ લલ્લાઓને 300 રૂપિયા આપતા હતા। પોલીસ કંટ્રોલ રૂમના મેસેજના આધારે વરાછા પોલીસે ગત સાંજે મારુતિ ચોક પાસે પ્લોટ નંબર 170ના પહેલા માળે અનમોલ સ્પામાં રેડ કરી હતી। ત્યાં તે શરીર સુખ માળવા આવેલા ચાર ગ્રાહકને ચાર લલ્લા સાથે ઝડપી લીધા હતા। પોલીસે રેડ કરી ત્યારે ત્રણ કેબિનમાં ત્રણ ગ્રાહકો લલ્લા સાથે કઢંગી હાલતમાં મળી આવ્યા હતા। પોલીસે ચારે લલ્લાને મુક્ત કરાવી રતિકાંત હરિકૃષ્ણ જૈન ગણેશ એપાર્ટમેન્ટ માનસરોવર સર્કલ પાસે અમરોલી સુરત ઉંમર 35 સાથે સ્પાની યાર્ડમાં કુતરખાનું ચલાવતી માથાભારે રામચંદ્ર સ્વાઈનની પત્ની ભારતી ઉંમર 30 માતૃશક્તિ રોડ રચના સર્કલ પાસે કાપોદ્રા સુરત અને રતિકાંતની પર ધરપકડ કરી હતી। પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 17,450 રૂપિયા 52,000ની કિંમતના 7 મોબાઈલ ફોન 8 કોન્ડમ મળીને કુલ 67,450નો મુદ્દામાલ કબજે કરી દુકાન ભાડે આપનાર મનોજ નાગજીભાઈ મવારી વરાછા સુરત રહેવાસી બાદલપુર પાલીતાણા જિલ્લો ભાવનગરની પર ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા 1 ટીવી, સુરત।